સંસ્કૃતિની ખેવના છે, ઈ ડાયરા સાંભળે છે ને એને મજા આવે, પણ અમુક અધુરિયા જે છે ને એકચ્યુઅલી એને એકચ્યુઅલી આ બધું માતાજી ને આ બધા ભેગા થઈ જાય, કઈ ખબર પડે નહીં, આમ છે તેમ છે, આ બધા દુનિયા ક્યાં ફૂગી છે ભાઈ, બધા ફૂગ્યા નહીં, અમે ફૂગ્યા છે, અમે હારે છે, તું શાંતિ રહે ને ગોટો વળી જાય, નકામો ક્યાં ખાવ લેવા દેવા વગર નો, હા થોડાક માં હાવ અલે અલે. અને આપણે તો આ સંસ્કૃતિ આ ઓઢણા આ પહેરવે આપણું બધું હચવાનું છે, બાકી તો ઘણા ને હું તો ઘણી વાર પ્રોગ્રામ માં કહેતો હું બેન દીકરીઓને ખૂબ ભણો એની વાત સારી છે, બધું સારું છે, પણ તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે, હા દેખાવું છે આલિયા ભટ્ટ જેવું, તમારે લાગવું છે કરીના કપૂર જેવું, અને દીકરા તો શિવાજી પ્રતાપ ને આ રામ વાળો જોગીદાસ કુમાર, હવે ભીન ઘાસલે જ ક્યાંથી ભેગો મેળાવે, એ તો સીધી જ વાત છે ને ભાઈ, એ તો એના જેવું ભલી વીણના ભલા કોઈ દી નાગડા નર નો. હું એક વાત કેટલી વાર મેં કીધી છે અને આજ પણ કહું, આપણો ડાયરો છે એટલે અમુક રેવાય નહીં, એટલા માટે કે જયારે લગ્ન થાય વિવાહ થતા હોય અને મર્યાદા વાળી દીકરી હોય, અરે સાહેબ અહીં તો માલધારી બેઠા છે મને ખબર છે, ધરતી સાથે આપણે જોડાયેલા છીએ, અને તમે ગમે એટલા ઊંચા વયા જાઓ, તમે આભને અડી જાઓ એ મહત્વનું નથી, હું કે તમે આપણે આકાશને અડી લઈએ એ મહત્વનું નથી, પણ આકાશને અડી લઈને તોય પગ ધરતી માથે હોય ને તો એ મહત્વનું છે, બાકી તો વિતોળિયામાં ગોટો પડે એ ન્યા વયો જાય, પણ ઘણા ને એ સાચો છે, ખબર છે કે પાંચ કે હાથ કે દસ ગાયું દૂધની હોય અને આટલા લીટર દૂધ થતું હોય, દસ ગાય દૂધની હોય ને 50 લીટર દૂધ થતું હોય, 45 લીટર દૂધ થતું હોય માલધારી, અને એને ત્યાં બે દીકરીના લગ્ન હોય, મિત્રો ઘણી વાર અમે જોયું છે, અનુભવ થયો અને ખબર છે, બે દીકરીના વિવાહ હોય 45 લીટર દૂધ થતું હોય ને, અને જેથી જાનું હવારમાં આવવાની હોય ને તેથી 50 લીટર દૂધ થાય, ગાયું છે ને એ એના શરીર લૂસવી નાખે છે કે મારા ધણીના આંગણે આજે પ્રસંગ છે, હો ઈ આપણે ઈ પ્રકૃતિ સાથે ધરતી સાથે જોડાયેલા છે, મા સાથે, એટલે હું આપણે આ વાત કરું, દેવ દેવ આવો, વાહ વાહ, તમે મારા દેવ, વાહ વાહ, આયા છો તો મળ થઈ નડ્યો, મજા આવે છે, એ બીજો બધું ભૂલાઈ ગયું એવું લાગે છે, આજ નથી ભૂલી જવું છે, કાલેથી પછી જોઈશું, હવે શું કરવું, હવે કંટાળી ગયા, મને તો હું માસ પેરી પેરીને એમ થતું હતું મૂજ્યું ન કઠરી ક્યાંક આ, હા પછી માસ ફેરી ફેરી પછી માસ કાઢી હેઠળ હુઈ જેવી મૂછો થાય, ભેળી કરી તે ભેળું ન થાય, આવો બગાડી નાખ્યું બધું, આવો હમણાં તો અમારે આપણે માલધારીને એક બાપા મને કહેતા, મને કે ગઢવી હવે તો ઉંમર તમારી ઘણી થઈ પણ હવે મરી જાઉં તો સારું, અરે મેં કીધું આવું હું કેમ કયો આવો સારો જમાનો, મને કે એવું નથી પણ આ ટેકનોલોજી બહુ વધતી જાય, મેં કીધું પણ તમને શું પ્રોબ્લેમ છે, ભલે ટેકનોલોજી વધે તો સારી વાત છે ને, મને કે એવું નથી, એ કે આગળ જતા એવા મીટર આવે, આ હુંવાની વાત છે, એ કે આગળ જતા એવા મીટર આવશે, 2 મીટર આ માંડે અને આમ એક ટીવી જેવું રાખે અને અહીંયા આપણને મીટર છોટાડી દે તો આખી જિંદગીમાં આપણે જે જે કર્યું હોય ટીવી દેખાય, કે એવું કઈક થાય તો મોત થાય હોય, કે કોના પાથરામાં ધણ મૂક્યા, કોની વંડી ઠેકાય ને કે બધું દેખાય, ગજબ છે હો ભાઈ, મેં કીધું બાપા ક્યાં પૂગ્યા, વિજ્ઞાન વાળાને આ ખબર નહીં હોય, તો એમ થાય કે સંશોધન તો મોટું છે ને, કલ્પના કરવી જ બહુ મોટી વાત છે, આમ તો બધું કલ્પના ઉપર જ ચાલે છે, એક કામ કરો પેલા અહીંથી ગાયક બધું હેઠું આમ લઈ લ્યો પછી ત્યાં ભેવું કરો, હા હા, એટલે મને વાત કરવા જઈ રહ્યો છું, નહીં તો હું ગાયા કરું તો મને ગાતા આવડે છે, અને પ્રસંગ એવો જો સ્થિર થાય ડાયરો તો હું ભૂકા કાઢે વાર્તા કરું, નકર પછી ગાયા કરું, એમાં મને વાંધો નથી, આઈ માની બે કડી લઈ લો, શિરે સે લોપડી અને ચારણ સો ગઢજો નાળા ને નાગ ગાય સો મારા, શિરે સે લોપડી ને ચારણ સો ગઢજો નાળા ને નાગ ગાય સો, કાલે બોલિયા આલિયા વો હવે હા
ली आओ कच्छ धरनी माँ जाती आओ जरा कच्छ धरनी माँ जाती आओ मारी आशा पुराने पोता बती आओ मारा सिरे से लो बड़ी आरंसो होया जाई ना पीछड़ पाई ना।